માંગરોળમાં અનેક લોકોને હડફેટે લઈ ઘાયલ કરનાર રખડતા ઢોરોને પકડવા નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. પ્રજાની સલામતીના પ્રશ્ને કોર્ટની ગંભીર ટકોર બાદ પાલિકાએ તાબડતોડ ઢોર પકડવાનું અભિયાન શરૂ કરી પ્રથમ દિને જ 12 પશુઓને પકડી લેતા લોકોમાં રાહત ફેલાઈ છે. શહેરમાં લાંબા સમયથી રખડતા ઘણઘૂંટ આખલાઓનો ત્રાસ વધી ગયો છે. રસ્તે ચાલતા રાહદારીઓને અડફેટે લઈ લોહલુહાણ કર્યાના અનેક બનાવો બની ચૂક્યા છે. અવારનવાર ભરચક બજારમાં જનૂનથી બાખડતા ખૂંટિયાઓએ લોકોમાં ભયનો માહોલ સર્જી દીધો છે. કેટલાક વેપારીઓની દુકાનમાં પ્રવેશી જતા નુકસાન પણ પહોંચાડ્યું છે. રખડતા પશુઓથી ત્રસ્ત પ્રજાની ઢોરને ડબ્બે પૂરવાની માંગણી નગરપાલિકાને ધરવામાં આવી હતી, પરંતુ પ્રજાની સુરક્ષાને પ્રાથમિકતા આપી રખડતા પશુઓને પકડવા તાત્કાલિક કાર્યવાહી કરવા કોર્ટે ચીફ ઓફિસરને કડક સૂચના આપતા તેની અમલદારી હાથ ધરી પોલીસ અને ગૌરક્ષા સેનાના સહયોગથી શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી લોકોને રંજાડતા 12 પશુઓને પકડી લેવામાં આવ્યા હતા. આ પશુઓને કામચલાઉ ધોરણે હાલમાં માંડવી ગેટ નજીકના એક વંડામાં રાખવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ઢોર પકડવાની કાર્યવાહી ચાલુ રહેશે તેમ જણાવી ચીફ ઓફિસર પરબતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે વરસાદ રોકાતા શાહપુર રોડ પર આવેલી નગર પ્રાથમિકની જગ્યામાં આવા પશુઓને રાખવા શેડ બનાવવામાં આવશે અને આ ઉપરાંત રખડતા પશુઓને સાચવવા માટે પાંજરાપોળ ગૌશાળાઓ સાથે વાતચીત ચાલુ છે. ઢોરને પકડવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી વાહન પણ ખરીદવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.